सब्सक्राइब करो आ चैनल ने। ओहो मोंटीडा, ए मोंटीडा, अरे उठ्यो के नहीं, सवार पड़ी गई, उठे। अरे मारू फिल्मी मैगजीन लाओ। मारो बेटो रोज रात ना फिल्मी मैगजीन लई जाय छे हिरोइन ना फोटा જોવા માટે, તો સવારે મને આપી દેવું જોઈએ ને। અરે તું જાણે છે ને મેગેઝિન ના ફોટા જોયા વગર મને પ્રેશર નથી આવતો। અરે ભાઈ લાવ લાવ યાર, હમણાં ખુલ્લું છે, પાછું કોઈ ઘૂસી જશે। એ મોન્ટીડા, એ મોન્ટીડા, મારું મેગેઝિન લાવ। ઓ મોટા ભાઈ, આટલી બૂમો પાડું છું તો આટલી બૂમો પડાવ છે એમાં મને પ્રેશર આવી જશે। તને કેટલી વાર કીધું છે આ મારું મેગેઝિન સવારે આપી દેવાનું, આવું કરી દે તો હવે નેક્સ્ટ ટાઈમથી આપીશ નહીં મેગેઝિન। કે અરે એ મારે જવાનું છે, અરે દરવાજા ખોલ અને મેગેઝિન વાંચો। અહીંયા ધીમે બોલ, અહીંયા બધું થઈ જશે। અરે ભગવાન, હવે મેગેઝિન જ વાંચીશ ને, બીજું શું કરીશ, કઈ નહીં। જોઈએ આજે પહેલા પાને કઈ હિરોઈનનો ફોટો છે। વાહ, હા 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 હા, બિપાશા બાસુ, મારી બેટી કપડા પર કોઈ દિવસ ખર્ચો કરતી જ નથી, બધો પૈસો લિપસ્ટિકમાં જ વાપરે છે। હવે સમજાયું, હવે સમજાયું કે તમારી લીલા તમને છોડીને ભાગી કેમ ગઈ છે। હવે રેવા દો ને, હવે મારી લીલા મને છોડીને ભાગી ગઈ પછી મેં આ મેગેઝિન જોવાના શરૂ કર્યા। લ્યો હું તો કહું છું, લ્યો તમે જુઓ તમારા ભાઈ મને છોડીને ભાગી નથી ગયા સમજાય ઓ સંતોષ બસ રોજ સવારે ઉઠીને મને આવું સંભળાવવાની જરૂર નથી આ તો મારી બેરી આમ ભાગી ગઈ છે તો તમારા વાર આમ જ જતા રહ્યા છે ને મારી બેરી તો છોડીને ગઈ છે તો કદાચ પાછી આવશે, તમારા વાર શું ઉપર ગયા છે તો ટપકવાના છે પાછા ઝાડમાંથી પાક્કા ફળની જેમ। બસ બસ, તો શું જ્યારે, તો હું એમ કહું છું આપણે ઝઘડો કરીને શું ફાયદો હે, જનારા જતા રહ્યા અને જે રહી ગયા છે અંદર અંદર ઝઘડો કરે સારું લાગે। હું તો કહું છું જુઓ, જગતમાં તમે એકલા છો સંતોષ, જગતમાં હું એકલો છું, તો ચાલો ને આપણે બે ભેગા મળીને એક રૂમનું ભાડું બચાવીએ। તમને કેવી રીતે ખબર પડી ગઈ મને ઢોકળા બહુ ભાવે છે, ચાલો હું ઢોકળા ખાવા આવું છું। ખબરદાર, ઉભા રહો ચૂપચાપ અહીંયા, તમારી આ જ તકલીફ છે સંતોષ। એક તો મને ભાવતા ઢોકળા બનાવવાના, પછી ખાવાનું કહું તો કે ઉભા રહો અહીંયા, ઉભા રહો અહીંયા, તો શું તમે ઢોકળા ઉપરથી નાખશો અને અમારે કેચ કરવાના? પાછલી બારીએ તો તમે કૂતરા નાખો છો ને આગલા દરવાજે મને આવું કરવાનું હોય? એ મોન્ટીડા, દાદીને જો, દાદીને જો, ઓ દાદી શું કરો છો? તુલસીમાં પાણી નાખું છું। અરે પણ તો પહેલા લોટામાં તો પાણી નાખો, ત્યાંથી નળમાં પાણી ક્યાં આવ્યું છે? એ ભગવાન, આ ડોસી છે ને હવા પીવડાવી પીવડાવીને તુલસી મોટી કરે છે, બોલો। એ મોન્ટીડા, આ તમારા જેવા આજકાલના ચોકલેટિયા જીવાની આવને પોતે અહીંયા ફાટકે ઉભા છે, ખાલી આવતી જતી ટ્રેનો ને જોયા કરે છે આમ ઝૂમ 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 ઝૂમ। પેલી બાજુ ગઈ, કાસ બીજી આવે છે, વાત કરે છે, પણ સાચી હા, આ હસમુખ હવે પરણી જાય તો સારું, બાકી હનુમાનજીનો ભગત આખો દિવસ એટલી હનુમાનજીની ભક્તિ કર્યા કરે છે કે હનુમાનજી કોઈ દિવસ ખુશ થઈને પોતાનું પૂછડું આપી દેશે, પણ કોઈ એને છોકરી નહીં આવે। હેલો, હા હા બચુભાઈ બોલું છું, બોલો। હા બોલો, આપણે તો શેરનું જ કરીએ છીએ ને હમણાં, ના ના આપણે બધા શેર લઈ લીધા છે, હા આ ટિસ્કો લીધા છે, મહિન્દ્રા જ લીધા છે, વિડીયોકોન બધા, શું વાત કરો છો, બજાર હમણાં જ તૂટ્યો, અરે 10 મિનિટ પછી તૂટ્યો, તેના બાપનું શું જવાનું હતું, ના કાઢો મારા બધા શેર કાઢો, ના ના કાઢો વિપ્રો,
સો વિપ્રો કે સ્વાહા ટિસ્કો સ્વાહા વિડિયો કોન સ્વાહા મહેન્દ્રાજ સ્વાહા એક મિનિટ અરે શું સ્વાહા સ્વાહા કરો છો મારા બધા શેર સ્વાહા થઈ ગયા અહીંયા બચુભાઈ આ રોજ તમારા લીધે મારી પૂજા ને મારા હનુમાન ચાલીસા અધૂરા રહી જાય છે અરે ભલે આ મારો ધંધો ધંધો છે આ બહુ ગંદો ધંધો છે તો ભલે બચુભાઈ આ જ ધંધામાંથી એક દિવસ કરોડપતિ બનશે અને જે દિવસે બચુભાઈ કરોડપતિ થશે ને એ દિવસે જોયા કરજો આખું શેર બજાર આપણી એક હાંકે કરશે જોજો હા હા એટલે તમે હજી લીલા ભાભી ને ભૂલ્યા નથી કોણ લીલા તારી બાયડી લીલા ડબલા હા જો જરા બુલુંગ બુલુંગ કરતો તો ત્યાં પાછી યાદ દેવડાવી અરે મારી લીલા મને છોડીને ચાલી ગઈ પછી એને યાદ કરીને ફાયદો શું તે તને છોડીને ભાગી ન જાય તો કરે શું કેમ મેં શું બગાડેલો નું હે હું તો એવો કઈ જંગલી જાનવર જેવો હતો કે મને છોડીને ભાગી ગઈ દાદાજી હું એને હેરાન કરતો હતો ના ભાઈ ના એ મોન્ટીડા હું મારી લીલાને ત્રાસ આપતો હતો ના ભાઈ ના શું ના તને ક્યાંથી ખબર હોય તું તો જન્મ્યો નતો ચાલતી ગાડી બસ ચડી જવાનું એમ વાત કરે છે અરે આ તો હું લીલાને બહુ પ્રેમથી રાખતો હતો પણ પ્રોબ્લેમ એક જ હતો હું લીલાને લીલા કહેવાને બદલે છે ને લીધા લીધા કહીને બોલાવતો હતો હવે શેર બજારેથી આવી નાની ભૂલ તો થાય કે નહીં પણ મેં મારી લીલાને લીધા લીધા કહી છે કોઈ દિવસ એને ક્યાંય દીધા દીધા નથી કરી તમે તો જાણો છો ને મેં એને શું ભાવમાં લીધી હતી અરે 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 બોલવાનું કઈ ભાન ભાન તો રાખ તારી બાયડીનું નામ તો યાદ રહેતું નથી નામ યાદ નથી રહેતું પણ એને શું ભાવમાં લીધેલી એ બરાબર યાદ રહે છે હા એ પત્ની માટેનો પ્રેમ એટલે શું તને ખબર છે આસ તો આજે પણ મને મારી બૈરી યાદ આવે છે ને તો એક રાડ નીકળી જાય છે ઓ મારી લીલા રે અરે જતી રહી કરશો તો તમે જતા રહેશો ઉપર કોઈ દી આટલી બૂમો હોય એ જતી રહી અમેરિકા જતી રહી તો ચમડા છે આની જવા દો ને બચુભાઈ દાદા દાદી આ તો બધો એકતરફી પ્રેમ છે આ તો મને એમ છે કે મને જ પ્રેમ છે અરે પણ તો તને એમ છે તો એકવાર હિંમત ભેગી કરીને કહી દે ને શું કહી દઉં એ જે તું તારી આ ડાયરીમાં રોજ લખ્યા કરે છે એ એકવાર હિંમત કરીને કહી દે બધું સંભળાવી દે આ બધા પાના કહી દઈશ એ હસમુખ આમાં મને એક વાત કે ઝરના તને સેક્સી લાગે છે જર્માન જ્ઞાન ગુણ સાગર અરે લાગતી હોય તો બોલી નાખ નીતે બીજો કોઈક બોલીને લઈ જશે બોલી નાખીશ એનો સમય આવશે ત્યારે હું પણ બોલી નાખીશ બાળક તારો સમય આવી ગયો છે આ પ્રસાદ ખા અને દોર જણા પાસે જણા મારે તને આજે એક વાત કહી દેવી છે એન્ડ ધેટ્સ ફાઇનલ શું કહેવું છે જણા મને એમ છે કે શું છે તને મને એમ છે કે શું છે તને મને એમ છે કે અરે ડાયરી હો અજે ડાયરી ડાયરી માં લખી ના મારા નવા સ્કૂટર પર તે કેટલો ખર્ચો કર્યો અરે પણ તમારી પાસે સ્કૂટર જ ક્યાં છે સ્કૂટર લઈ લઈશ પહેલા ખર્ચો તો કર જરના આ મારી બહુ અંગત ડાયરી છે સરસ ડાયરી છે જો હું તને સંભળાવું છું મેં એમાં શું લખ્યું છે સાંભળ આ મહિને મારે ટેરી કોટન ના બે લેંગા લેવાના છે અરે પાનું બદલ હો પાનું બદલ આ પાનું મારી સ્કૂટર માં નહીં ચાલે એટલે સ્કૂટર લેતો નથી હું જરણા હવે આ સાંભળ પ્રેમ એક અનુભૂતિ છે અરે હા આજે છોટે મોરાઈ બાપુની કથા છે તો હું અને મમ્મી જવાના છે તો આવીશ ને હસમુખ આવજે ને હસમુખ આવજે ને તું અરે એ નહીં આવે તો હું આવીશ મારી માં હું શેત્રંજી લઈને આવીશ મોરારી બાપુની કથામાં પહેલા આની વાર્તા તો સાંભળ જો હવે સાંભળ આ વખતે લેંગામાં નાડાને બદલે બટન ટંકાવાના છે અરે પાનું તો પકડી રા હો પાનું આને આની આ પાનાની વાત કરે છે પાનું પકડી રા દાદી તમે દાદાજીને પકડી રાખો મંડી પડી જાય આમાં આમ કરતા જ ઉડી જશે ઉપર કોઈ દિવસ બચ્યા કરો છો જરના હવે આ સાંભળ પ્રેમ એ ઈશ્વરનું અમૂલ્ય વરદાન છે પ્રેમ એ સુવાસ પણ છે પ્રેમ એ વરસાદ પણ છે એમાં ભીંજાવું મને બહુ ગમે છે
ક્યાં ગયા બધા? પાણી તો અડધો કલાક પહેલા આવ્યું, આપણે ભર્યું પાણી, હવે તો જતું રહ્યું. તો કયા પાણીની વાત કરે? અરે માણસમાં પાણી જ નથી. નહીં, હું વરસાદની વાત કરું છું ને આને નળમાં પાણી દેખાય છે. બોલો, નહીં જોઈએ મારે આ ડાયરી, જોઈએ જ નહીં. મને આપી દે, મને આપી દે, મને આપી દે. અરે મને આપી દે, જોડે જાય છે ડાયરી. કોણે ફેંકી આ ડાયરી મારા ઉપર? જો આવીને ડાયરી પાછી. આ ડાયરી આ મેં પૂછ્યું કોણે ફેંકી આ ડાયરી મારા ઉપર? તને ફેંકી કોઈ નથી, આ તો ઝાડ પરથી પડી. ઝાડ ક્યાં ગયું? એમ વધારે વખત આ ચાલમાં રહેવું નથી લાગતું. હું અહીંયા ફરવા કે લટાર મારવા માટે નથી આવ્યો. તમારી ફરજ છે. સંતોષબેન, 8 મહિના ચડી ગયા છે, હવે જો 24 કલાકમાં ભાડું નથી આપ્યું તો શું ચપટી વગાડશો? તો આ ચાલ છોડીને જવું પડશે. ભાઈલાલભાઈ, 24 કલાકમાં હું આટલા બધા રૂપિયા? માત્ર 24 કલાક? અરે શેઠ, આ લોકો આટલા ઓછા સમયમાં આટલા બધા રૂપિયા લાવશે ક્યાંથી? એના કરતા બાપલા થોડોક સમય આપો તો સારું. હા, આપણે આગળ બેંકમાં પડ્યા છે ને, બચત ખાતામાં. હા, લે લે, હું તમને આપી દઈશ, પણ થોડોક સમય આપો તો સારું. પણ દાદા, તમે મારે. અરે દીકરા, મારી બચત તારા કામમાં વપરાય એ તો સારી જ વાત છે ને. અરે શું સારી વાત છે? તમારી બચત બીજાના કામમાં આવશે તો બીજા કોઈ તમારા કામમાં નહીં આવે. એટલે સાંભળો સાંભળો, હું શું કહું છું? હા, તમને પૈસા જોઈએ છે ને? હા. આ ચાલી વાળાઓ ક્યાંથી પૈસા લાવશે? એ લોકોની પાસે પૈસા નથી. તમે થોડા શેર્સ લઈ લો, બહુ પૈસા આવી જશે. મારે આમે ખાડી ગયેલી કંપનીના શેર કાઢી જ નાખવાના છે. 816 મહિનાનું ભાડું આવી જશે. કેમ અહીંયા બેવકૂફ એવું લખેલું વંચાય છે? એમ મારાથી કેમ બોલાય? ગેટ આઉટ! એ બધું પડતું મૂકો, આવતીકાલે ચોર બજાર ખુલવા દો. આપણી પાસે એક જકાસ પટીચર સ્કૂટર પડ્યું છે, એ વેચીને આપણે સંતોષ આંટીના રૂપિયા આપી દઈશું. બાકી આપણને બબાલ લઈ જોઈએ, સમજ્યા? બબાલ તો થશે જો સોનબાને આ વાત ખબર પડી તો. અરે મારે પણ મારી બેડીને જણાવવું પડે, બધું કહેવું પડે. જો સોનબાને ખબર પડી કે સંતોષબેને 8 મહિનાનું ભાડું નથી આપ્યું તો એ ચામડી ચીરી નાખશે. તમે લોકો એને ઓળખતા નથી. આ ચાલ ઉપર એ બુલડોઝર ફેરવશે, બુલડોઝર. પ્લીઝ, તમે બુલડોઝર નહીં ફેરવતા, પણ થોડો વધારે સમય આપો ને તો સારું. મારી આ જે બંગડી છે સોનાની છે, મમ્મીની છેલ્લી નિશાની છે, એ વેચીને હું. નહીં પિંકી. શું નહીં પિંકી? કઈ તો કરવું જ પડશે ને ઝરના. અરે સોનબાના નામે આપણે ફફડીએ છીએ, એ ખરેખર આપણને રસ્તા પર લાવી દેશે. અને આ કહે છે કે માત્ર 24 કલાક. 24 કલાકની મુદત તો મેં આપી છે, સોનબાએ નહીં. એટલે જ કહું છું સંતોષબેન, સોનબાને આખી વાત ખબર પડે પહેલા તમારો હિસાબ ચૂકતે કરી નાખો. સમજી ગયા? મારો તમને શ્રાપ છે કે? શટ અપ, ચૂપ. સોનબાને બોલાવો, મારું ભાડું લેવ. શેઠ, આ બંને જણા આટલા બધા રૂપિયા એક સાથે કઈ રીતે આપી શકે? આ તો દાદાગીરી છે. તો દાદાગીરી ચલાવી લો. બાકી સોનબાને ખબર પડી ને તો તમને દાદા બનવાને લાયક પણ નહીં છોડે. અરે પણ આ બંને જણા આટલા બધા વખતથી આ ચાલીમાં રહે છે, આટલા બધા રૂપિયા લોકો એક સાથે કઈ રીતે આપી શકે? તો તમે આપી દો. હા હા, હું આપી દઈશ, પણ મારે લોન લેવી પડશે એટલે થોડો વધારે સમય જોઈશે. 24 કલાકમાં કઈ નહીં થાય. માત્ર 24 કલાક? જો 24 કલાકમાં ભાડું નથી આપ્યું ને તો અહીંયાથી ધક્કા મારીને કાઢી મૂકીશ. અરે એમ તમે ધક્કો કઈ રીતે મારશો? હમ, કઈ રીતે? હમ, આ રીતે. ચોવીસ કલાક બહુ દૂરની વાત છે શેઠ, માત્ર 24 સેકન્ડમાં તમારા પૈસા મળી જશે. નામ બોલો.
સોનબા તમારું નામ બોલો મારું નામ શું છે હમણાં તો બચ્ચુભાઈ લખાઈ દો હા બચ્ચુભાઈ ભાઈલાલ ભાઈ ભાઈલાલ ભાઈ ભાઈ અહીંયા રહેતા તમામે તમામ ચાલવાસીઓનું આઠ મહિનાનું નહીં પણ આઠ વર્ષનું ભાડું એડવાન્સમાં ગઈકાલે જ મેં બે વર્ષનું ભાડું ભરી નાખ્યું હેલો કોકિલા આંટી જય શ્રી કૃષ્ણ પગે લાગું છું નહીં આંટી જસ્ટ આવ્યો હમણાં આંટી કેવી વાત કરો છો હવે અનિલ ફ્લાઇટ મોકલે તો રાઈટ ટાઈમ જ હોય ને આજકાલ એને જેટલો ડર રેખા નો નથી લાગતો એના કરતા વધારે અમરસિંહ નો લાગી રહ્યો છે જી નહીં આંટી બસ એક વાર કામ પતે એટલે આવું છું ને મળવા તમને પણ આમ પણ તમારા હાથની દાળ ઢોકળી ખાવાની બાકી જ છે ને આંટી અમેરિકામાં ક્યાં મળવાનું બધું એ હાજી નહીં ફ્રી થાઉં એવું આવું છું ઓકે હાજી જય શ્રી કૃષ્ણ આવજો શું છે શું છે શું એ બધા ભેગા થઈ ગયા ટોળું મળીને જજો અરે વાકોડિયા વાળ ચજા શું છે ભાઈ ઓ ફોન વાળો માણસ જોયો નથી કોઈ દિવસ મોબાઈલ વાળો જજો તમારે શું છે હું જઉં છું અરે આ તો મારો વર્ષો જૂનો ભાઈબંધ છે કેટલા વખત પછી મને પૈસા મળી ગયા ને મળી ગયા બરાબર છે એકદમ બરાબર છે પ્લીઝ અરે વાહ 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 મોન્ટીના તો નસીબ ઉઘડી ગયા ને એક સરસ છોકરી મોન્ટીની પાછળ અરે બોલ જાને પણ બોલ જ્યારથી ઝરનાના લગ્ન નક્કી થયા છે ત્યારથી મને પણ પરણવાનું મન થયું છે અરે તું અવાજ આપને આપણે તો વર્ષોથી તારી પાછળ જ પડેલા ને શાના માટે તારી સાથે પરણવા માટે હા મારે કઈ તારી સાથે લગ્ન નથી કરવા મને તો એકદમ મસ્ત છોકરો જોઈએ એકદમ મસ્ત છોકરો તને શું કામ હા પાડે હા અરે જો પિંકી તને મારા જેવો છોકરો મળશે નહીં અને મને તારા સિવાય કોઈ ભટકાશે નહીં હા પાડી દે ઓકે શું વાત કરી છે હા આઈ લવ યુ ડોન્ટ મોન્ટી પડ્યો મારા પ્રેમમાં પડ્યો મને તો એમ કે સ્વિમિંગ પૂલમાં પડ્યો છે અરે હું શું કહું છું પિંકી આ ઝરણા અને સાહેબના લગ્ન થાય છે ને સાથે સાથે તમે પણ પરણી જાઓ ચાલમાં સમૂહ લગ્ન પણ થશે અને ખર્ચો પણ બચશે અરે હું તો એમ કહું છું કે આ ચાલમાં જે પણ પરણું પરણું કરે છે ને એ બધાને પરણાવી દઈએ એ કોણ એ મોન્ટી હા એમના માટે કહે છે યસ ફોર એમના માટે અરે બચ્ચો તો ક્યાંક ડબલું લઈને રખડતો હશે સાલાને બીજો કોઈ કામ ધંધો પણ નથી મોન્ટી આવું ન બોલાય અરે ભાઈ તમે તો આ મોટા માણસ જેવા લાગો છો ને તે તમને આ નાના બચિયા જેવાનું શું કામ પડ્યું બચિયા જેવાનું એટલે બચિયામાં કઈ વાતની ખોટ છે વોટ ખોટ ઇન બચિયા એનામાં એક ખોટ હોય તો જણાવ એનામાં 17 ખોટ છે બોલો પહેલી વાર રડ્યા ગણાવ ગણાવ વારા ફરતી એક પછી એક ખોટ કાઉન્ટ કરાવો અરે એટલે તો લીલા છોડીને ભાગી ગઈ છે ભલે ભાગી ગઈ ભલે ભાગી ગઈ ભલે ભાગી ગઈ અરે ઓ સાહેબ હું કહું ને બચ્યો છે ને મરવાનો થયો છે જો હું એને કાયમ માટે સંડાસમાં પૂરી દઈશ અને અનારકલી બનાવી દઈશ અનારકલી ઇન સંડાસ હા પછી સરસ મજાનું નાનકડું કૂતરું લેવીશ અને જેવો બચ્ચો બહાર નીકળશે ને એના પર છૂ કરી દઈશ એ બચ્યાને તો આટલું મોટું બચકું જ ભરાવડાવી દઈશ કેટલું મોટું બચકું આટલું મોટું બચકું કેટલું મોટું બચકું આટલું મોટું બચકું અરે તારું કૂતરું આટલું નાનું છે ને આટલું મોટું બચકું ક્યાંથી ભરશે બેવકૂફ નાલાયક ગધેડા બચ્યાને બચકા ભરાવશો તો ઇન્જેક્શન તમારે લેવા પડશે બેવકૂફ અક્કલ નથી આવું આવું બોલે છે આવું વિચારે છે તલમ મોન્ટીડા અરે તમને મારું નામ કેવી રીતે ખબર પડી વોટ નામ હું તારા ધંધા પણ જાણું છું સાલા મોન્ટીડા એક એક વારા ફરતી બધા ધંધા ગણાવ બધું જાણું છું કારણ કે હું પોતે છું બચ્ચુ ભાઈ સી ધીસ આઈ માય પોતે ચલ અરે બચ્ચિયા તું યસ આ કોના કોટ પર ઉઠાવી લાવ્યો છે કોના એટલે
અરે આ મારા પોતાના છે, મારા પોતાના છે, પોતાના છે. લગન વખત નો ડ્રેસ છે, પણ લગન માં પહેર્યો નતો. કેમ? નાનો પડ્યો તો. શું થયું? મેં એક્ચ્યુઅલી આ લગન માટેનો સૂટ સીવડાવી લીધો, પછી છોકરી શોધવાની શરૂઆત કરી, એમાં ખાસા વર્ષો નીકળી ગયા. પછી તો હું મોટો થતો ગયો, મોટો થતો ગયો, મોટો થતો ગયો, બસ મોટો થતો ગયો. પણ પેન્ટ ચાલુ આટલું ને આટલું જ રહ્યું, એટલે પછી કંટાળીને પરણી ગયો. ગાડી એકવાર જૂની થાય ને, પછી એને સર્વિસ કરાવો કે કલર કરાવો, કોઈ દિવસ નવી ન લાગે. અને એન્જિન એકવાર જૂનું થઈ જાય પછી તો ખલ્લાસ, પછી તો એને બંગારના ભાવે જ વેચવી પડે. ગાડી ભલે જૂની થઈ ગઈ હોય, પણ હજી બહુ ચાલી નથી, એન્જિન હજી નવું ને નવું જ છે, સમજો? જો રિવર્સ માં જાય છે. આપણી ઝરણાના લગ્ન છે એટલે. અરે હા ભાઈ, ઝરણાના લગ્ન નો આનંદ તમને તો થાય જ ને. ગમે તેમ તોય તમે મારા ભાઈ છો. હું તમારો ભાઈ, મોટા ભાઈ. આ શું ભાઈ? કવર, કવર. અરે આટલી વાર માં કવર? હજી 2 મિનિટ પહેલા તમે ભાઈ બનાવ્યો અને પોસ્ટ માં રાખડી આવી ગઈ. શું બચ્યું ભાઈ તમે પણ? હવે તું શું વાંચવાનો? લા મને. અરે આ તો નોટિસ છે. દાદી, શું થયું? દાદી શું થયું? બેટા કોનો કાગળ છે? બધું કુશળ મંગળ છે ને? આ તો કોર્ટની નોટિસ છે, આમાં આપણને એવું ખબર પડે. આવો આવો, નહીં કરડું, આવો. હાઈટ નથી વધી, સીડી પર ઊભો છું. આ જોતો બચ્ચિયા, વાંચતો. એટલે આફ્ટર 15 ડેઝ આ ચાલી ખાલી કરી દેવાની છે. મને વાંચવા દે કાગળ. બચ્યા મારી વાત સાંભળ કાગળ, મને વાંચવા દે બચ્ચું, મને વાંચવા દે બચ્ચા, કાગળ મને વાંચવા દે. બસ 15 દિવસ પછી આમ જ બધા નીકળી જવાનું છે. મિની બચ્ચી જઈ કાગી બચ્ચી, મિની બચ્ચી જઈ કાગી, મિની બચ્ચી જઈ. આમ વારા ફરતી બધા વાંચશો ને તો વાંચવું જ 15 દિવસ નીકળી જશે. જાઓ પોતાના નવા ઘરની વ્યવસ્થા કરી લો. જાઓ વ્યવસ્થા કરી લો એટલે? અરે આટલા વર્ષોથી આપણે આ ચાલી
છીએ, આપણા બધાના ઘર છે અહીંયા, એમ કેવી રીતના ખાલી કરી દઈએ? અરે ભાઈ લલવે, તો હું નહીં છોડું, સલામ પાડી પડી. ઓકે, ક્યાં જાય? આટલી ઉતાવળ શું છે? હજી 15 દિવસ છે, 15 દિવસ પછી જજો. અને નોટિસ બરાબર વાંચી નહીં, પહેરેલા કપડાં જવાનું છે, આવું બધું કશું લઈ નથી જવાનું. લાવ ડંડો. ગમે તે લઈને જવા માંડ્યા. અને આ નોટિસ ભાઈલાલ ભાઈએ નથી મોકલાવી, તો સોનભાઈ મોકલાવી છે. સોનભાઈ મોકલાવી છે, સોનભાઈ મોકલાવી છે, સોનભાઈ મોકલાવી છે, સોનભાઈ મોકલાવી છે. હવે કઈ નહીં દાદી, બધું ખલાસ થઈ ગયું, પૂરું થઈ ગયું બધું. ના ના, એમ નહીં, આપણે આપણે હસમુખને વાત કરીએ તો. કરી જુઓ. આલા જા, અડધી વાત તો કરો પેલા. અચ્છા, આખી વાત કરો, એઝ યુ વિશ. હસમુખ, 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 આજે નીકળે કોર્ટની નોટિસ આવી છે, 15 દિવસમાં આપણે ઘર ખાલી કરવું છે. દાદા, આ તો લીગલ મેટર કહેવાય, એમાં આપણે કંઈક કરવા દઈએ તો જેલ ભેગા થઈ જઈએ. આપણે 15 દિવસમાં આ ચાલ ખાલી કરવી જ પડશે. દાદાજી, તમે પણ આમ બધાની સામે બહાર રડો એ સારું લાગે છે. હા, જાઓ પોતાના રૂમમાં જઈને રડો. જાઓ જાઓ, રડવાની ના નથી પડતો, પણ અંદર જઈને રડો. દાદી, દાદાને જરા રડવામાં હેલ્પ કરજો, તમે પણ રડજો. બહાર સુધી પાણી આવવું જોઈએ. તમને તો હનુમાન ચાલીસા યાદ છે ને? હવે નોટિસ ગોખી કાઢો. આજે એક વાત બરાબર સમજાઈ ગઈ દોસ્ત, શોર્ટકટ થી હંમેશા રેસ જીતી શકાય, કોઈના દિલ નહીં. બટ આઈમ સોરી ઝરણા, મારે જવું જ પડશે, કારણ કે મારા સપના બહુ મોટા છે. એન્ડ આઈમ સોરી, આ લોકો વચ્ચે રહીને હું મારા સપના ક્યારેય પૂરા નહીં કરી શકું. મને એમ હતું કે મારા સપના પૂરા કરવામાં ક્યાં તું મારો સાથ આપીશ, બટ વિશ્વાસઘાત કઈ રીતે કર્યો ઝરણા? ઉપર જઈને તારા બાપને જવાબ શું આપીશ? ઝરણા, શું થશે? તારું કોણ કરશે તારી સાથે લગ્ન? હું કરીશ છે લગ્ન ઝરણા સાથે. આજે મેં ઝરણાને કહી દેવાનું નક્કી કર્યું, એની પાછળ પાછળ છેક મંદિર સુધી ગયો, પણ કહેતા જીભ ન ઉપડી. 24 જૂન 2003, કહી દે ને. અરે આ બધું કહી દે ને. આ બધું તે લખ્યું છે તો અત્યાર સુધી કયું કેમ નહીં? અત્યારે કહું છું ને, મને પ્રેમ છે, તને કેમ છે? આજે મેં ટેરેલિનના 2 લેંગા ખરીદ્યા, પણ પહેર્યા ત્યારે સામે વાળાએ કહ્યું કે ટેરેલિનના લેંગા હોય તો અંદર ચડ્ડી પણ પહેરવી પડે.